પ્રોપર્ટી ન્યુક્લિયસ ચેપ્ટર સ્વાધ્યાયનું 13.15 ઇઝી છે, હમણાં જવાબ આવી જાય ફટાક દઈને. ક્યુ મૂલ્ય છે એટલે દળ ક્ષતિ શોધવાની અને 931.5 વડે ગુણવાનું. વાર્તા પૂરી. ઇઝી છે ને દળ ક્ષતિ. દળ ક્ષતિ કઈ રીતે શોધવાની, પહેલાં શું હતું અને પછી શું બન્યું, આ બંનેની બાદબાકી. જેમ કે પહેલાં તમારી પાસે 100 ગ્રામ મટીરિયલ હોય અને એમાંથી જે બન્યું હોય એ 98 ગ્રામ જ બન્યું, તો 2 ગ્રામ ક્યાં ગયું, તો એ દળ ક્ષતિ થઈને એ ઊર્જા બની હોય અને એટલી ઊર્જા પાછી અંદર નાખો ને એટલે પાછું 100 ગ્રામ થઈ જાય, પાછું હતું એવું એવું થઈ જાય. બહુ કોમન સેન્સની પ્રોસેસ છે, હે ને? તો આમાંથી એને બાદ કરશો તો જ દળ ક્ષતિ મળશે ને એમ. હા, તો ચલો આવી જાઓ. એક ન્યુક્લિયર પ્રક્રિયા આપી છે આપણને, એ પ્લસ બી, એમાંથી શું બને છે, સી પ્લસ ડી. આનું ક્યુ મૂલ્ય શોધો. અચ્છા, સૂત્ર બી આપી દીધું તો બહુ ડાઈ છે રકમ ભાઈ ડાયરેક્ટ. અચ્છા, આ દળો ન્યુક્લિયસના દળ છે, આર્યન આપે છે ને, ઓકે નો પ્રોબ્લેમ. તો પ્રક્રિયાઓના ક્યુ મૂલ્ય શોધો અને જણાવો કે પ્રક્રિયાઓ ક્ષેપક છે કે શોષક છે. તો ચલો પહેલો પ્રશ્ન ડીલ કરું અહીંથી. પહેલો પ્રશ્ન, પ્રક્રિયા શું છે, 1H1 પ્લસ 1H3 1H2 પ્લસ 1H2. ચલો દળ ક્ષતિ લાવો ભાઈ સૌ પહેલાં તો. આમાં જો કે તમને એટલું બુદ્ધિ ના દોડાવી તો સૂત્ર રકમમાં આપ્યું છે, ડાયરેક્ટ એ જ લઈ લો. આને તમે એ સમજી લો, આને બી સમજી લો, આને સી સમજી લો અને આને ડી સમજી લો. તો સીધું ક્યુ મૂલ્યનું સૂત્ર જ મૂકો ને. આનું દળ માસ ઓફ 1H1 પ્લસ આનું દળ માસ ઓફ 1H3 માઇનસ માસ ઓફ 1H2 માઇનસ માસ ઓફ 1H2. પણ આ 1H2 બે વાર થઈ ગયું ને બે વાર. સીધું ડબલ ગુણાકાર કર અહીંયા. ઇન્ટુ સી સ્ક્વેર છે ભાઈ, સી સ્ક્વેરનો ફેસલો કરવો હોય તો 931.5 ગુણી દો એટલે સી સ્ક્વેર જતું રહે, હે ને? આ તો કરી દઈશું છેલ્લે. ચલો હવે આમ બધાના દળ લખવાના છે યાર, તો દળ લખવું બહુ ડેન્જરસ છે. આનું દળ બોલો ખાલી, આનું યાદ નહીં રહેતું. જોકે 1.007 સમથિંગ આવશે, છતાંય બોલો આ 1H1નું દળ શું આપ્યું છે અંદર. ઓકે બચ્ચા પાર્ટી, આ પ્રોટોનનું દળ છે, દર વખતે લઈએ છે ને. 1.007825 કેમેરામેન નીચે કવર થાય છે ને. હા, પ્લસ 1H3નું દળ અહીંયા આપ્યું છે, ક્યાં ગયું? એટલે અહીંયા તો ભાઈ રકમ જ નહીં છે ભાઈ, આ ટેકનિશિયન એવા બધા માથે પડ્યા છે ને. 1H2નું જ છે, 3નું બોલો એમાંથી. 3.0160 એક્ઝામમાં આપ્યું હશે, અહીંયા મારે રકમ છપાઈ નથી બરાબર એટલે. હા, 3.0160 49. ચલો આ બેનો કેસ પતી ગયો ને. હવે 1H2નું દળ તો અહીંયા આપ્યું છે, આર્યો 2.014102 ગુણ્યા 2 ઇન્ટુ સી સ્ક્વેર છે ને, સી સ્ક્વેરની જગ્યા 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ અપોન સી સ્ક્વેર ઇન્ટુ સી સ્ક્વેર. આ ઉડી ગયા, થઈ ગયો ફેસલો, થયો કે નહીં? હવે અહીંયા કેલ્ક્યુલેટર મારો એટલે ક્યુ મૂલ્યનો જવાબ બોલો. ડાયરેક્ટ મારો કેલ્ક્યુલેટર, તમે ને તમે જ, હું એ ખુરશીમાંથી ઊભા થવાની ફિરાકમાં નહીં. માઇનસ 4.033 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ હે ને. ઓકે બચ્ચા વાલ્ટી, આ ઉર્જા જો નેગેટિવ આવી છે, નેગેટિવ આવી દેટ મીન્સ આ ઉર્જાને શોષે. આ કેવી પ્રક્રિયા થઈ ગઈ, ઉષ્મા શોષક. કેવી થઈ ગઈ, શોષક. જોઈ લો. ઓકે આવું નવું બીજા ઇક્વેશનમાં કરવાનું છે, પણ આમાં યાર એક તો આ બધાના મૂલ્ય અહીંયા છપાયા નથી ને. તમે બોલજો, હો જોઈ જોઈને, તમારી પાસે પુસ્તક છે ને ટેક્સ્ટબુક, એમાં જોઈ જોઈને બોલજો, મૂલ્ય બધા યાદ ના રહે મને. ચલો બીજું ફરીથી એનું એ જ સૂત્ર યાર, એમ એ પ્લસ એમ બી માઇનસ એમ સી માઇનસ એમ ડી ઇન્ટુ 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બાય સી સ્ક્વેર ઇન્ટુ સી સ્ક્વેર. ચાલ પૂરું. હવે આ એમ એ એટલે આ તમારો સમજો, અહીંયા એ છે, આ બી છે, આ સી છે અને આ ડી છે. તો આનું કાર્બનનું દળ બોલો. અચ્છા આ બે સરખા જ છે ને, સરખા જ છે ને, તો ડાયરેક્ટ બે વડે ગુણીને માસ ઓફ કાર્બન લઈ લઈએ તો ચાલે ને.
પછી અહીંયા શું આવશે સી એટલે માસ ઓફ નિયોન પછી અહીંયા શું આવશે માસ ઓફ હિલિયમ ઇન્ટુ 931.5 ચલો બોલો દળ ફટાફટ હવે માસ ઓફ કાર્બન બોલો 12 જ આપ્યું ડાયરેક્ટ 12 યુનિટ જ 12.00 ઓકે માસ ઓફ નિયોન બોલો 19.99 24 39 માસ ઓફ હિલિયમ બોલો ભાઈ 4.00 હા 2603 ગુણ્યા 900 આનો જવાબ પ્લસ આવશે કેમ કે જો આ 12 દુ 24 અને 19 ને 4 23 થાય એટલે જવાબ પ્લસ આવશે છતાંય બોલો શું આવે જવાબ આનો 4.62 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આ જવાબ પ્લસમાં આવ્યો છે ને તો જવાબ પ્લસમાં આવે ક્યુ મૂલ્યનો તો પ્રક્રિયા કેવી છે ઉષ્માક્ષેપક ઉષ્મા આપે અને પેલામાં ઉષ્મા શોષી લે તો આ પ્રક્રિયા આપણી ઉષ્માક્ષેપક છે આ કંઈ ખાસ નથી યાર આટલા બધા બંધન ઉર્જાના દાખલાઓ ભણાયા ને દળ ક્ષતિના આ પેલું મસ્ત હતું આની પહેલાં જે આવ્યું હતું ને 13.13 તો ફેન્ટાસ્ટિક એમાં પૂરો ટાઈમ લીધો કેમ મજા આવી ગઈ આ તો હવે જાતે આવું ગણી લે સૂત્ર રકમમાં આપી દીધું ખાલી મૂકીને કેલ્ક્યુલેટર લગાવવાના છે બરાબર ચલો આવજો ટાટા